મિત્રો, રોજિંદા જીવનમાં ઉષ્માનું પણ મહત્વ છે. પ્રસરણનો પ્રયોગ. મિત્રો, પ્રવાહીમાં ઉષ્માનું પ્રસરણ થાય છે કે કેમ તે સમજીએ. ચાર એક સરખી બોટલ લો. એક બોટલમાં ગરમ અને બીજીમાં ઠંડુ પાણી ભરો. બંનેમાં શાહી કે રંગના બે ચાર ટીપા નાખીને પાણીને રંગીન બનાવો. બાકીની બંને બોટલમાં ઠંડુ પાણી ભરો. તેના પર કાર્ડ પેપર મૂકો. રંગીન પાણીવાળી બોટલો નીચે રહે તેમ મૂકી ઠંડા પાણીની બંને બોટલોને કાર્ડ પેપર સહિત બંને પર ઊંધી ગોઠવો. હવે વચ્ચેથી કાર્ડ પેપર સરકાવી લો. થોડીવાર બાદ બંને સેટોનું અવલોકન કરો. પ્રથમ ગોઠવણી જેમાં નીચે ઠંડુ અને ઉપર પણ ઠંડુ પાણી છે તેમાં પ્રસરણ થતું નથી, એટલે કે નીચે રંગીન પાણી જ રહે છે. બીજી ગોઠવણી કે જેમાં નીચે ગરમ રંગીન પાણી અને ઉપર ઠંડુ રંગવિહીન પાણી છે તે બંને બોટલો રંગવાળી બને છે, એટલે કે ત્યાં પ્રસરણની ઘટના બને છે. અહીં બંને પ્રવાહીના તાપમાન અસમાન છે તેથી પ્રસરણ થાય છે. પ્રથમ ગોઠવણીમાં બંને બોટલમાં ઠંડા પાણી છે. બંનેનું તાપમાન અસમાન છે તેથી પ્રસરણ થતું નથી. આ પરથી કહી શકાય કે અસમાન તાપમાન ધરાવતા બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે વધુ તાપમાન ધરાવતા પદાર્થોમાંથી ઓછા તાપમાન ધરાવતા પદાર્થ તરફ જાય છે. આ ક્રિયા બંને પદાર્થનું તાપમાન અસમાન થાય ત્યાં સુધી ચાલુ રહે છે, તેને ઉષ્મીય સંતુલન કહે છે. પ્રવૃત્તિ. મિત્રો, ઉષ્મીય સંતુલન સમજવા એક પ્રવૃત્તિ કરીશું. આ પ્રવૃત્તિ માટે કાચનો ગ્લાસ, ગરમ પાણી, તપેલી તથા ઠંડુ પાણી જોઈશે. કાચના ગ્લાસમાં ગરમ પાણી ભરો, તપેલીમાં ઠંડુ પાણી ભરો. પ્યાલાને તપેલીના પાણીમાં મૂકો. થોડીવાર પછી તપેલીના પાણીને સ્પર્શ કરી અવલોકન નોંધો. તમે જોઈ શકો છો કે તપેલીનું પાણી થોડું ગરમ થાય છે, એટલે કે ગરમ પાણી તરફથી ઠંડા પાણી તરફ ઉષ્માનું પ્રસરણ થાય છે. પ્રવૃત્તિ. મિત્રો, હવે એક બીજી પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ માટે બે સરખા વાટકા લો. એક વાટકામાં થોડું પાણી ભરો, બીજા વાટકાને પાણીથી પૂરેપૂરો ભરી દો. બંને વાટકાને સ્પિરિટ લેમ્પ વડે સરખા સમય માટે ગરમી આપો. ત્યારબાદ બંને વાટકાના પાણીને આંગળી વડે સ્પર્શ કરો. કયું પાણી વધારે ગરમ લાગે છે? તમે જોઈ શકો છો કે જે વાટકામાં ઓછું પાણી છે તે વાટકાનું પાણી વધારે ગરમ લાગે છે. જે વાટકામાં વધારે પાણી છે તે ઓછું ગરમ લાગે છે. એક સરખી ઉષ્મા આપવા છતાં પ્રવાહીનો જથ્થો ઓછો હોય તેનું તાપમાન વધારે રહે છે. આમ ઉષ્મા ઉર્જા પદાર્થના જથ્થા પર આધાર રાખે છે. પદાર્થમાં રહેલા અણુઓની કુલ ગતિશક્તિ એટલે ઉષ્મા ઉર્જા. એક વ્યક્તિ તળાવ કાંઠે ગરમ ચાનો કપ લઈને ઊભી છે ત્યારે તળાવના પાણી કે ગરમ ચા બંનેમાંથી કોની ઉષ્મા વધારે હશે? તમારો જવાબ હશે ચાના કપની. કેમ? ખરું ને? મિત્રો, આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ. કેટલીક વખત પદાર્થ કેટલા પ્રમાણમાં ગરમ છે તે હાથના સ્પર્શ વડે જાણી શકીએ છીએ. પ્રવૃત્તિ. આ માટે એક પ્રવૃત્તિ કરીએ. ત્રણ એક સરખા વાટકા લો. એક વાટકામાં ઠંડુ અને બીજા વાટકામાં ગરમ પાણી ભરો. ત્રીજા વાટકામાં થોડું હુંફાળું પાણી ભરો.
હવે તમારો ડાબો હાથ પહેલા વાટકામાં અને જમણો હાથ બીજા વાટકામાં થોડીક વાર રાખો. ત્યારબાદ બંને હાથ ત્રીજા વાટકામાં નાખો. શું અનુભવ થાય છે? ઠંડા પાણીમાંથી ડાબા હાથને હૂંફાળા પાણીમાં લઈ જતા તે હાથને આ પાણી ગરમ લાગે છે. ગરમ પાણીમાંથી જમણા હાથને હૂંફાળા પાણીમાં લઈ જતા આ પાણી ઠંડુ લાગે છે. અહીં ત્રણે પાણીની ઉષ્માની માત્રા અલગ અલગ જોવા મળે છે. આમ કોઈ પણ પદાર્થની ઠંડાપણાની કે ગરમપણાની માત્રાને તાપમાન કહે છે. પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો તે તેના માપવાન પરથી કહી શકાય. પદાર્થને ઉષ્મા આપવાથી તેનું તાપમાન વધે છે અને ઉષ્મા શોષી લેવાથી પદાર્થનું તાપમાન ઘટે છે. પરંતુ યાદ રહે મિત્રો કે કોઈ વસ્તુ કેટલી ગરમ છે કે ઠંડી તે માત્ર સ્પર્શ દ્વારા ચોક્કસ રીતે નક્કી કરી શકાતું નથી. પદાર્થ ખૂબ જ ગરમ હોય તો સ્પર્શ કરવા જતા દાઝી પણ જવાય, એટલે આ રીત યોગ્ય નથી. પદાર્થનું તાપમાન માપવા ચોક્કસ સાધન વપરાય છે. આ સાધનને થર્મોમીટર કહે છે. થર્મોમીટર જુદા જુદા પ્રકારના હોય છે. સામાન્ય થર્મોમીટર. હવે આપણે સામાન્ય થર્મોમીટર વિશે શીખીશું. મિત્રો આ આકૃતિ જુઓ, તે સાદા થર્મોમીટરની આકૃતિ છે. થર્મોમીટર કાચના નળાકાર સળિયા જેવી રચના ધરાવે છે. તેની અંદર પણ એક પાતળી પોલી નળી હોય છે. આ પોલી નળીના નીચેના છેડે કેપ્સ્યુલ જેવો ભાગ હોય છે, જેમાં પારો કે આલ્કોહોલ ભરેલો હોય છે. મોટે ભાગે પારો ભરેલો જોવા મળે છે. નળી પર 0° થી 110° સુધીના માપ દર્શાવવામાં આવે છે. 0° થી -10° સુધી પણ માપ હોય છે. આ માપ સેલ્સિયસ એકમમાં દર્શાવાયા હોય છે. થર્મોમીટરમાં પારો ભરવામાં આવે છે તે માટે કેટલાક કારણો છે. 1. પારો પ્રવાહી ધાતુ છે. તેને ઉષ્મા આપવાથી તેનું સરળતાથી કદ પ્રસરણ થાય છે. પારો નળીને ભીંજવતો નથી કે નળીને ચોંટી જતો નથી, તેથી તે નળીમાં સરળતાથી ઉપર નીચે સરકી શકે છે. 3. પારો ચળકાટ ધરાવે છે, તેથી નળીમાં તેનું સ્થાન સહેલાઈથી જોઈ શકાય છે અને વાંચન થઈ શકે છે. ડોક્ટરનું થર્મોમીટર. મિત્રો તમને તાવ આવે ત્યારે ડોક્ટરની મુલાકાત લો છો. ડોક્ટર તમારો તાવ માપવા જે થર્મોમીટર વાપરે છે તેને ડોક્ટરનું થર્મોમીટર કહે છે. ડોક્ટરનું થર્મોમીટર સામાન્ય થર્મોમીટર કરતા થોડું જુદું હોય છે. આ જુઓ, આ છે ડોક્ટરનું થર્મોમીટર. તેના પર બે પ્રકારના આંક જોવા મળે છે. 94° થી 108° સુધીના માપ છે તે ફેરનહીટ માપ છે. 35° થી 42° સુધીના માપ છે તે સેલ્સિયસ માપ છે. ડોક્ટરના થર્મોમીટર પર પારાના ભાગ તરફ એક ખાંચ જોવા મળે છે. આ ખાંચને લીધે આ થર્મોમીટરમાં પારો આપમેળે ઊંચે ચડી શકતો નથી કે નીચે ઉતરી શકતો નથી. તાવ માપવા માટે ડોક્ટર પારાવાળો ભાગ બીમાર વ્યક્તિના મોંમાં જીભ નીચે રહે એમ ગોઠવે છે અથવા બગલમાં તે ભાગ દબાવે છે. શરીરની ગરમીને લીધે પારાનું પ્રસરણ થાય છે અને તે નળીમાં
ઊંચે ચડે છે. થોડી વાર બાદ ડોક્ટર તેનું માપ વાંચે છે. શરીરની ગરમી કે તાવ મુજબ પારો જે તે આંખ સુધી ચડી સ્થિર થઈ જાય છે તે પછી જાતે નીચે ઉતરી શકતો નથી. ડોક્ટર તેનું અવલોકન કરી દર્દી કેટલો તાવ છે તે જાણી શકે છે. તાવ માપી લીધા પછી ડોક્ટર થર્મોમીટરને ઝાટકો મારે છે જેથી પારો મૂળ સ્થાને આવી જાય અને તેનો બીજા દર્દીનો તાવ માપવા માટે ઉપયોગ કરી શકાય. મિત્રો, ડોક્ટરના થર્મોમીટરને ઉકળતા પાણીથી ધોઈ ન શકાય, કારણ કે ઉકળતા કે બહુ ગરમ પાણીનું તાપમાન 70° સેલ્સિયસ કે 45° ફેરનહીટ કરતા વધારે હોય છે. આવા પાણીમાં થર્મોમીટર મૂકતા પારો નળી તોડીને બહાર નીકળી જાય છે. મિત્રો, તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન સામાન્ય રીતે 98.6° ફેરનહીટ અથવા 37° સેલ્સિયસ હોય છે. આ તાપમાન કરતા જો શરીરનું તાપમાન વધે કે ઘટે તો શરીર બીમાર છે એમ કહી શકાય. મિત્રો, પદાર્થને ઉષ્મા આપવાથી કે પદાર્થમાંથી ઉષ્મા શોષી લેવાથી પદાર્થનું સ્વરૂપ બદલાય છે.